હું રૂપિન પચ્છેગર, મહામંત્રી રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત, આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. મને કહેતા આનંદ થાય છે કે તાલ ગ્રુપ અને રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા આયોજિત નૃત્ય ઉત્સવમાં આપ સર્વેને તારીખ 9 ડિસેમ્બર 2018 રાત્રે 8:30 કલાકે ગાંધી સ્મૃતિ ભવનમાં આવવાનું હાર્દિક નિમંત્રણ છે. મિત્રો, તાલ ગ્રુપ વર્ષોથી નૃત્ય ક્ષેત્રે અનેરું કામ કરી રહી છે. એમણે માત્ર સુરત નહીં, માત્ર ભારત નહીં, પરંતુ વિદેશમાં પણ અનેક જગ્યાએ પોતાના નૃત્યના પ્રયોગો કર્યા છે અને સફળ રજૂઆતો કરી છે. આજે તાલ ગ્રુપ એ 9 ડિસેમ્બરના રોજ ગાંધી સ્મૃતિ ભવન ખાતે એક ભવ્ય શોનું આયોજન કરી રહી છે, જેનું નામ છે નૃત્યોત્સવ. આ નૃત્યોત્સવમાં આપ સર્વને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે. મિત્રો, આપ જાણો છો કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ 63 વર્ષ જૂની સંસ્થા છે, જે સંસ્કૃતિનું જતન કરી રહી છે. નાટક, સાહિત્ય, સંગીત, ચિત્રકળા, ગરબા, દરેક ક્ષેત્રમાં અમે કામ કરી રહ્યા છીએ અને આ દરેક ક્ષેત્રના કલાકારોને એવોર્ડ આપવાનું કામ અમે પ્રતિવર્ષ કરીએ છીએ. આ શહેરમાં જેણે પોતાની જાતે કલાકાર તરીકે ઉભરી આવ્યા છે એવા કલાકારોને, એવા સાહિત્યકારોને, એવા સંગીતકારોને અમે એવોર્ડ આપવાના છીએ. આ એવોર્ડ સર્મિની પણ આ 9 ડિસેમ્બર રોજ થવાની છે. આપ સર્વેને એમાં આવવાનું હાર્દિક નિમંત્રણ છે. મિત્રો, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ નૃત્યોત્સવમાં અમને સંસ્કાર ભારતી સ્કૂલ, પચ્ચીગર એન્ડ સન્સ નેહલભાઈ અંગે અને ગંગા ફેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ ત્રણેય સંસ્થાઓને કારણે અમે આ કાર્યક્રમ કરી શક્યા છે, એનો અમને આનંદ અને ગર્વ છે. હું આશા રાખું કે 9 ડિસેમ્બરના રોજ 8:30 વાગે ગાંધી સ્મૃતિ ભવનમાં આપ આવીને અમારા કલાકારોને પ્રોત્સાહિત કરો. આભાર.